આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટની એક 18 વર્ષીય યુવતીએ સેવાકીય પ્રવૃત્તિના ઉદ્દેશથી દેવાંશી ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેમાં આજે આખું વિશ્વ કોરોના જેવી ભયંકર મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આજે આ જરૂરિયાતમંદને 351થી વધુ લોકોને સમય અને સમયસર ઘરે બનાવેલ પોતાનું ભોજન અને સાત્વિક અન્નદાન કરી લોકોને અંતરના આશીર્વાદ મેળવ્યા છે. આશીર્વાદ ક્યાંથી આવે છે એ કોઈ જાણતા નથી. બધા સ્વસ્થ અને સુખી રહે એવી મંગળકારી સમાજ કલ્યાણના અકૂટ ભાવ સાથે મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ અને તમામ સેવાકીય પ્રવૃત્તિના ઉદ્દેશથી દેવાંશી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. કોરોનાની મહામારી વચ્ચે અભ્યાસની સાથોસાથ ઉમદા હર્ષ અને પ્રેરણાની લાગણી સાથે 18 વર્ષની દીકરી દેવાંશી કવિતા ટાંકે એમના મામા ચૈતન્ય ટાંકના સંપૂર્ણ સહકારથી આ એનજીઓનો પ્રારંભ કરી સાહસ અને ગૌરવભર્યું પગલું ભર્યું છે. બહાદુર, નીડર અને નવી વિચારધારા ધરાવનાર આ દીકરીએ લોકસેવા કરવાની પ્રતિજ્ઞા લઈને સેવાકીય કાર્યનું પ્રથમ આયોજન પરિવારના સભ્યોના સહકારથી સફળ કરેલ છે. નમસ્કાર, મેં રાજકોટ સે દેવાંશી ફાઉન્ડેશન કી ફાઉન્ડર દેવાંશી ટાંક. યે પ્રેરણા મુજે મેરી માં સે મિલી હૈ ઓર ઇસકા મોટિવેશન ઓર સપોર્ટ મુજે મેરે મામા ચૈતન્ય ટાંક और मेरे दो मासा से मिला है. देवांशी फाउंडेशन 14th ऑफ अगस्त 2020 को शुरू हुआ था और ये फाउंडेशन पीछे का मुख्य उद्देश्य वुमेन एम्पावरमेंट, चाइल्ड डेवलपमेंट और अदर सोशल अपलिफ्टमेंट है. और ये राजकोट तक ही सीमित नहीं है बल्कि राष्ट्रीय और अंतर्राष्ट्रीय लेवल तक मैं और मेरी पूरी टीम से जितना हो उतना मदद रूपी और सेवा देना पसंद करूंगी. हाल ही में मेरा पहला सेवा किया कार्य कोरोना महामारी के समय पे जो 351 लेबर्स और उनके परिवारों को अन्नदान देना का था, जिसमें मैंने मेरी फैमिली के हेल्प से घर का ही शुद्ध और सात्विक घर का बनाया हुआ खाना दिया था और ढेर सारा आशीर्वाद भी मिला था और सबको पसंद भी आया था. क्योंकि आप देख रहे हो कि कोरोना महामारी के वजह से कई लोगों को तकलीफ हुई है और वो ध्यान में रखते हुए हमने हमारा पहला कार्यक्रम ये किया था. और आज की युवा पीढ़ी को मेरी ये नम्र विनंती है कि आप भी छोटी छोटी सोशल एक्टिविटीज में पार्ट लें और ज़्यादातर मनुष्य और अबोल जीव की मदद करें, जो कि वो एक सबको हेल्पफुल है. हेल्पफुल ही नहीं पर सबका अच्छा भी होने जा रहा है. तो ये काम करने से आप ना रोकिए, कुछ भी छोटा या छोटा सोशल वर्क कीजिए और सबके ब्लेसिंग्स आप लीजिए. इसी के साथ मैं देवांशी आप सबकी आभारी हूँ. जय भारत, जय हिंद, नमस्कार. જરૂરિયાતમંદ એવા 351થી વધુ લોકોને એક સમયને ઘરનું બનાવેલ શુદ્ધ અને સાત્વિક અન્નનું દાન કરી લોકોના અંતરના આશીર્વાદ મેળવેલ છે. મોટાભાગના આજકાલના યુવાનો યુવતીઓ પોતાનો મોજશોખ પૂરો કરવામાં વ્યસ્ત હોય છે ત્યારે દેવાંશીએ આ ટ્રસ્ટનો પ્રારંભ કરી નવી પેઢીને નવી દિશા બતાવી પ્રેરણારૂપ બની છે. દેવાંશીનો મુખ્ય ધ્યેય આજની યુવા પેઢી દેવાંશી ફાઉન્ડેશન સાથે જોડાઈને નવી સુંદર વિચાર અને આયોજનો દ્વારા સમગ્ર સૃષ્ટિના જરૂરિયાતમંદ જીવોને સેવા કાર્યો કરવા પ્રેરાય એવી આ દીકરીની અપીલ છે. બ્યુરો રિપોર્ટ, ZSTV રાજકોટ.